Good morning, students. How are you? You are fine. I am also fine. Okay, students. तो आज नो अपनो न्यू टॉपिक छे यूज ऑफ वेर. आ वेर नो उपयोग क्या थाय छे? तो के वेर नो उपयोग क्या? बराबर छे, प्रश्न पूछवा माटे, एटले के वस्तु नो स्थान क्या छे तेना माटे वेर नो उपयोग थाय छे. एटले स्टूडेंट्स, आपणे अगाउना वीडियो मां सीखी गया ने ऑन इन अंदर, એટલે કે વેર વેરથી પ્રશ્ન પૂછાય છે કે વસ્તુનું સ્થાન ક્યાં છે. તો કે વસ્તુનું સ્થાન ઉપર છે, અંદર છે કે પછી નીચે છે, તો તે પૂછવા માટે વેરનો ઉપયોગ થાય છે. બરાબર. હવે ધારો કે હું તમને પૂછું, પેન્સિલ અને બુક છે, તો જુઓ, વેર ઇઝ ધ પેન્સિલ, વેર ઇઝ ધ પેન્સિલ. તો ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક, ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક. એટલે અહીં આપણે પેન્સિલનું સ્થાન, જગ્યા નક્કી કરી કે તે ક્યાં છે, વેર ક્યાં છે. તો કે ઉપર છે, ધ પેન્સિલ ઇઝ ઓન ધ બુક. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વેરથી શરૂ થતા કેટલાક ક્વેશ્ચન જોઈશું. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈશું કે વેરનો ઉપયોગ એટલે કે સ્થાન બતાવવા, એ તો આપણે જોયું જ. તો બિલાડી ક્યાં છે? તો કે વેર ઇઝ ધ કેટ, ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ. એટલે અહીં બિલાડીનું સ્થાન બતાવ્યું કે બિલાડી ક્યાં છે, વેર ઇઝ ધ કેટ. જુઓ, વેર ઇઝ ધ કેટ, ઓન ધ બોક્સ. વેર ઇઝ ધ કેટ, જુઓ તો અંદર ધ બોક્સ. વેર ઇઝ ધ ડોગ, ઇન ધ કાર. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ ડોગ, ઓન ધ કાર. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ ડોગ, જુઓ તો ડોગ ક્યાં છે, અંદર ધ કાર. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ બર્ડ, ઓન ધ ટ્રી. બર્ડ ક્યાં છે, ઓન ધ ટ્રી. વેર ઇઝ ધ રેબિટ, જુઓ તો રેબિટ ક્યાં છે, ઇન ધ હેટ. નેક્સ્ટ જુઓ, વેર ઇઝ ધ માઉસ, જુઓ તો માઉસ ક્યાં છે, અંદર ધ બેડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોયું કે વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જો પ્રશ્ન પૂછવો હોય તો શાનો ઉપયોગ થાય, વેરનો ઉપયોગ થાય. અને આન્સર કઈ રીતે આપવાનો? તો કે વસ્તુનું સ્થાન ક્યાં છે, ઉપર છે, નીચે છે કે પછી અંદર છે, તો આ રીતે આન્સર આપવાનો છે. તો તે જ આપણે જોઈશું, એટલે કે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું કે વેરથી જ્યારે પ્રશ્ન પૂછાય છે કે તે વસ્તુ ક્યાં છે, તો જવાબ કઈ રીતે લખવાનું, તો તે આપણે જોઈશું. બરાબર છે. તો જુઓ, અહીંયા ક્વેશ્ચન વાંચું છું, વેર ઇઝ ધ એપલ, વેર ઇઝ ધ એપલ. જુઓ ચિત્રમાં કે એપલ ક્યાં છે, જુઓ તો ઓન ધ ટેબલ. ક્યાં છે, ઓન ધ ટેબલ. તો આપણે આન્સર કેવી રીતે લખીશું? તો અહીંથી આપણે શરૂ કરીશું. આપણે પૂછ્યું ને સ્થાન કે એપલનું સ્થાન ક્યાં છે, તો કે ઓન ધ ટેબલ. તો આપણે લખીશું, જુઓ, ધ એપલ ઇઝ ઓન વેર ઇઝ ધ ઓરેન્જ. જુઓ, ઓરેન્જ ક્યાં દેખાય છે તમને ચિત્રમાં? બાસ્કેટની અંદર, ઇન ધ
बास्केट क्या देखाय छे? इन ध बास्केट शो देखाय छे? तो के ध ऑरेंज। तो आपने लखीशू The orange is in the basket. समझायो? जो students, third number, where is the monkey? जो picture मा, where is the monkey? Monkey क्या छे? On the box. क्या छे? On the box. तो जुओ सानु स्थान अहीं हतुं मंकी नुं, तो आपणे सौ प्रथम लखीशुं ध मंकी। इज ऑन ध बॉक्स। ध मंकी इज ऑन ध बॉक्स। अहीं मंकी नुं स्थान क्या छे? बॉक्स नी ऊपर। बराबर। हवे नेक्स्ट जुओ, Where is the fish? Where is the fish? Fish क्या छे? जुओ तो, बाउल नी अंदर। In the bowl। क्या छे? In the bowl। कौन छे? Fish। तो शू लखीशू? The fish is in the बाउल। The fish is in the bowl। जो, where is the duck? Where is the duck? जो पिक्चर मा, duck क्या छे? Under the table। क्या छे? Under the table। पर कौन क्या छे? तो के, duck table नी नीचे छे। Duck under the table। तो आपने लखीशू, the duck The duck is The duck is under the table. Next joke. Where is the toy? Where is the toy? Toy nu sthan kya chhe? Toy kya chhe? The toy is under the table. Kya chhe? Under the टेबल। पर कई वस्तु? तो के टॉय। द टॉय इज अंडर द टेबल। जो बाळको, हजी आपणे वधारे एग्जांपल जोईए। वेर इज द गर्ल? वेर इज द गर्ल? तो के ऑन ध बेड। द गर्ल इज ऑन ध बेड। वेर आर ध कप्स? वेर आर ध कप्स? ऑन ध टेबल। ऑन ध टेबल। द कप्स आर ऑन ध टेबल। वेर इज द मैन? वेर इज द मैन? इन ध वैन। इन ध वैन। The man is in the van. Where is the cow? Where is the cow? Under the tree. The cow is under the tree. Where is the cat? Where is the cat? Under the table. The cat is under the table. Students, હવે હું તમને કેટલાક ચિત્ર બતાવું છું, તમારે મને હું તમને જે ક્વેશ્ચન પૂછું તેના આન્સર તમારે મને આપવાના છે, બરાબર છે? ત્યારબાદ આપણે બધા સાથે સેન્ટેન્સ બોલીશું. તો વેર ઇઝ ધ મંકી? બોલો. ઇન ધ વેન. ગુડ. ધ મંકી ઇઝ ઇન ધ વેન. સ્ટુડન્ટ્સ, Where is the man? Bolo. On the mat. The man is on the mat. Where is the farmer?
Where is the farmer? In the house. The farmer is in the house. Where is the boy? Koho koho. On the bed. Haan, the boy is on the bed. Where is the cow? Koho. Haan, under the tree. The cow is under the tree. So students, હવે તમને વેરથી પ્રશ્ન પૂછે તો આન્સર લખતા આવડી ગયા? આવડી જશે, બરાબર છે ને? તો આજનો આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે. આપણે ન્યૂ ટોપિક સાથે ફરી મળીશું સ્ટુડન્ટ્સ. આવજો, બાય.